મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 ડિસેમ્બર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શિયાળુ સત્રમાં આજે રાજ્યસભામાં એસપીજી બિલ પાસ થઈ ગયું છે. બિલમાં કુલ 5 સંશોધન કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિલમાં સંશોધન લાવવાથી ગાંધી પરિવારની સુરક્ષા ઘટી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હવે એસપીજી સુરક્ષા નહીં મળે. તેમની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફને સોંપવામાં આવી છે. ગાંધી પરિવારની સુરક્ષા હટાવવા જ બિલમાં સંશોધન કર્યું હોવાનો ભાજપ પર આરોપ લાગ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે આ આરોપોનું ખંડન કર્યું હતું. ખીમરાણા ગામના ગીતાબહેનના લગ્ન આમરા ગામના હસમુખભાઈ સાથે થયા હતા. ગીતાબહેનનો પિયર પક્ષ વાયણુ વિધિ માટે દીકરીને તેડવા જઈ રહ્યો હતો. છોટા હાથીમાં ધારવ્યા પરિવારના 23 સભ્યો સવાર હતા. ખંભાળિયા હાઈવે પર એરપોર્ટ નજીક છોટા હાથીએ પલટી કાઢી હતી. આ અકસ્માતથી ધારવ્યા પરિવારના અબાલ વૃદ્ધ તમામ લોકોને ઈજા થઈ હતી. ઘાયલોને 108 મારફત તાત્કાલિક જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમની યુદ્ધના ધોરણે સારવાર કરવામાં આવી હતી. જામયુકોએ નગરના બગીચાઓમાં ઘનિષ્ઠ વનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે માટે કુલ 6 ગાર્ડનમાં વૃક્ષો ઉગાડવા માટે ગાર્ડન દીઠ 23 લાખનો ખર્ચ થશે. એટલે કે અંદાજિત કુલ રૂપિયા 137 લાખનું આંધણ થશે. ઉલ્લેખનીય છે કે અનેક સામાજિક સંસ્થાઓ વનીકરણ પ્રવૃત્તિ કરે છે, તેમ છતાં તંત્ર લાખો રૂપિયાનો ધુમાડો કેમ કરી રહ્યું છે? તંત્રનો આ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર આશંકા જન્માવી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જામનગર હાપા સંલગ્ન 8 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. યાત્રિકોના ધસારાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર હાવડા, પોરબંદર સિકંદરાબાદ, બાંદ્રા જામનગર, પોરબંદર મુઝફ્ફરપુર, પોરબંદર સંતરાગાછી, પોરબંદર દિલ્હી સરાય રોહિલા, હાપા બિલાસપુર તથા ઓખા નાથદ્વારા ટ્રેનમાં 2 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન વધારાના વિવિધ કોચ જોડાશે. જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા આજે ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. કુલ 27 ટુકડીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. કુલ 427 વીજ જોડાણોનું ચેકિંગ થયું હતું, જે પૈકી 65માં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ ચોરી કરનારાઓને કુલ રૂપિયા 10.60 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.